ગલતેશ્વર તાલુકાના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા હાથરસમાં બનેલી ઘટના અને રાપરની ઘટના બાબતે આયોજનપત્ર આપવામાં આવ્યું. તાજેતરમાં પહેલા કચ્છના રાપરમાં વકીલની હત્યા અને પછી ઉત્તર પ્રદેશમાં હાથરસમાં મનીષા વાલ્મીકીની હત્યા, જેના કારણે આ પ્રશ્ન દેશવ્યાપી મુદ્દો બની જવા પામ્યો છે અને દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન અને આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. ત્યારે ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા આજે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદનમાં જણાવ્યા અનુસાર કચ્છના રાપરમાં શહેરના અગ્રણી તેમજ એડવોકેટ્સ એસોસિએટ્સના પ્રમુખ દેવજીભાઈ રામેશ્વરીની કરપીણ હત્યા બાદ ત્યારબાદ ઉત્તર પ્રદેશના હાથરસમાં 19 વર્ષની દલિત યુવતી મનીષા પર ચાર નરાધમોએ બળાત્કાર ગુજારીને તેની જીભ કાપી નાખવામાં આવી અને તેના શરીરના મોટાભાગના હાડકાઓ તોડી નાખવામાં આવ્યા, જેના કારણે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જે સમસ્ત અનુસૂચિત જાતિ જનજાતિ સમાજ માટે શરમજનક છે. જેથી રાપરમાં વકીલની હત્યા માટે જવાબદાર કાવતરાખોરો સામે તાત્કાલિક ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી સખત સજા કરવામાં આવે અને દેવજીભાઈના પરિવારને આર્થિક સહાય સાથે તેમના પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે, ત્યારબાદ હાથરસની પીડિત મહિલાના પરિવારને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે અને દુષ્કર્મ આચરનાર ચાર નરાધમોને કડકમાં કડક સજા આપવામાં આવે જેવા અનેક મુદ્દાઓની માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રાકેશ મકવાણા, જેડેશ ટીવી, ખેડા. સરકારની ટીમે આજે મામલતદાર કચેરીમાં આવેદન આપ્યું છે અને આવેદન એટલે કે હાથરસની અંદર જે મનીષાબેનની ઘટના બની અને રાપરની અંદર દેવજીભાઈ મહેશ્વરી એડવોકેટ જેમની કરપીણ હત્યા થઈ, તો બંને કેસની અંદર બંને કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે, બંનેને યોગ્ય વળતર મળે, તેમજ રાપર દેવજીભાઈ મહેશ્વરી છે એમના પરિવારના એક સભ્યને સરકારી નોકરી મળે, તેમજ બંધારણની હોય જે કામ કાયદાકીય થતું હોય એ કાયદાની જોગવાઈ પ્રમાણે જ થાય અને એમાં કોઈનો હસ્તક્ષેપ ના થાય એવી અમારી માગણી છે અને યોગ્ય ન્યાય મળે બસ એ બાબતે અમે આજે આવેદન કર્યું.